વિદ્યાર્થી ભાઈ બહેનો નમસ્કાર. હું આરએલ રણકર, શેઠ જેએચ સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ. ઓનલાઈન અભ્યાસમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવા ભક્તિ. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ જય નામની કૃતિથી જાણીતા બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિષય સંસ્કૃત છે, પાઠ 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા, દ્વારપાળની સેવા ભક્તિ. તેના રચયિતા છે પંડિત અંબિકાદત્ત વ્યાસ અને શિવરાજ વિજય માંથી આ પાઠ લેવામાં આવેલો છે. શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. અંબિકાદત્ત વ્યાસે શિવરાજ વિજય નામની કૃતિ લખી અને એના દ્વારા જ જાણીતા બનેલા છે. આ નવલકથા છે. નવલકથા પ્રકારની કૃતિથી એની શૈલી સરસ અને સરળ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વર્ણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામીભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતા દ્વારરક્ષક કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. કોઈ પણ પ્રકારની લાલચ, કોઈ પણ પ્રકારનું પ્રલોભન એમને નડતું નથી. એ પ્રલોભનમાં આવતા જ નથી અને પ્રલોભનથી પર રહીને, તેનાથી દૂર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વારરક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યા છે કે છત્રપતિ શિવાજી મહારાજ એમના રાજ્યમાં નાનામાં નાનો સેવક કેટલો પ્રામાણિક હતો, કેટલો નિષ્ઠાવાન હતો અને કેવી રીતે કાર્ય કરતા હતા એ આ સંવાદમાંથી, આ પાઠમાંથી આપણને શીખવાનું મળશે. આમાંથી એક આદર્શ, પ્રામાણિકતાનો જે આદર્શ છે તે આપણે શીખવાનું છે. વિદ્યાર્થીઓના સેવાભાવના, વિદ્યાર્થીઓમાં જે સેવાભાવના સાથે પ્રામાણિકતાનું મૂલ્યનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આમાંથી સેવા કરવાની વૃત્તિ, સેવાભાવના સાથે પ્રામાણિકતાના જે ગુણો આવે, મૂલ્યો એનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. એટલે પાઠમાં એક સેવાભાવના અને પ્રામાણિકતા શીખવાની છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોના આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, વર્તમાન કાળ પરસ્મયપદ, આત્મનેપદ, શસ્ત્ર ભૂતકાળ પરસ્મયપદ, આત્મનેપદ, સામાન્ય ભવિષ્યકાળ પરસ્મયપદ, આત્મનેપદ, એના પ્રત્યયો અને રૂપો શીખ્યા બરાબર, છતાંય પણ આમાં આપણે પુનરાવર્તન કરીશું. આપણે જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ વાંચીએ. દૌવારિક દ્વારપાળ, દૌવારિક એટલે દ્વારપાળ, કંદર ગુફા. આ દ્વારપાળ છે એટલે જે એક રક્ષક, દ્વાર એટલે બારણું અને જે મેઇન બારણા આગળ જે ઉભા હોય તે દ્વારપાળ, દ્વારની રક્ષા કરવા વાળા એટલે દ્વારપાળ છે. કંદર ગુફા, ગુપ્તચર, જાસૂસ, દુર્ગ કિલ્લો, ઉત્કોચ્ય લાંચ, કથમ કેમ,
અસમાન અમને ભગવાન મહારાજ વાર્તાલાપ વાતચીત સંવાદ ભવતુ ભલે અદત્વા આપ્યા વગર શાંતઃ માપ બાલાઃ કન્યાઓ વિરમ ભવો ન પ્રતિક્ષામહે રાહ જોતા નથી સાધુ સારો વિન્યસ્ય મૂકીને કથય તું કહે બોલ અભી એટલે પણ ક્રિયાપદ છે પ્રણામથી આ દ્વારિકસ્ય ષષ્ઠી એકવચન છે ષષ્ઠી એકવચનમાં સ્ય પ્રત્યય લાગે છે એના પ્રત્યયો ગુજરાતીમાં નો ની નુના દ્વારિકસ્ય ષષ્ઠી એકવચન ક્રિયાપદ પ્રણામથી વર્તમાનકાળે વિચરતી વર્તમાનકાળ પ્રતિક્ષતે એ પણ વર્તમાનકાળ છે પરીક્ષતે વર્તમાનકાળ છે દાદીમહ વર્તમાનકાળ છે ઈચ્છામિ વર્તમાનકાળ ભ્રમંતિ વર્તમાનકાળ નયતિ વર્તમાનકાળ આ પ્રણમતિ વિચરતિ દાદીમહ ઈચ્છામિ ભ્રમંતિ નયતિ આ વર્તમાનકાળ પ્રસંગ છે જ્યારે પ્રતિક્ષતે અને પરીક્ષતે એ વર્તમાનકાળ આત્મનિર્ભર છે વિદ્યાર્થી ભાઈ બહેનો પાઠનું વાંચન કરીશું આપણે હું પાઠનું વાંચન કરીશ તમે પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો પાઠ્યપુસ્તકમાં જે દસમો પાઠ છે એમાં તમે ધ્યાન રાખજો કારણ કે વાંચન આપણે પાઠ્યપુસ્તકમાં જોઈને કરવું પડે સંસ્કૃત કરતા કર્મ અને ક્રિયાપદ બરાબર એ પ્રમાણે એનો ભાવાર્થ શબ્દાર્થ સમજવાના છે એમાં આવતા ક્રિયાપદો સંધિ કૃદંતો એ બધું આપણે શીખીશું તેનો અનુવાદ પણ કરીશું તમે ધ્યાન રાખજો એકદા દ્વારિકા ભવ્યમૂર્તિ સંન્યાસીનમ અપશ્યત તતઃ તયોઃ એવમ વાર્તાલાપઃ અભવત સંન્યાસી સંન્યાસીને દ્વારપાલ બંને વચ્ચે સંવાદ થાય છે સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીનઃ અપિ તિરસ્કરોસિ દ્વારિકા ભગવાન પ્રણમામિ પરંતુ સ્વકીય પરિચય અદત્વા ન કચિત પ્રવેશતું અહર્તિ સંન્યાસી સત્ય ક્ષાંત અયંતિ અપરાધ કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વં સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રિય બાલા ચ ન અવરોધું શક્નોસિ દ્વારિક સંન્યાસી બહુક્તમ વિરમ વયમ દ્વારિકા બ્રહ્મણ અપિ આજ્ઞા ન પ્રતિક્ષામહે સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ દ્વારિકા ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંદો સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ ન તો રાત્રો સંન્યાસી કેમ કોઓપિ રાત્રો ન પ્રવિશતિ દ્વારિકા આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોઓપિ વિશેષસ્તુ ભવાદૃશ્યઃ એ ખલુ તુંબિ ધારકાઃ દ્વારા દ્વારં ભ્રમંતિ ત્યાં સુધી આપણે વાંચન કર્યું હવે શબ્દાર્થ સહ સંધિ વિગ્રહ સાથે અને શબ્દના અર્થ સાથે તેનું આપણે ગુજરાતી કરીશું એકદા દ્વારિકા એકવાર દ્વારિકા એટલે દ્વારપાલ ભવ્યમૂર્તિ સંન્યાસીનમ અપશ્યત એકદા દ્વારિકા ભવ્યમૂર્તિ સંન્યાસીનમ અપશ્યત એકવાર ભવ્યમૂર્તિ ભવ્ય આકારવાળા દ્વારિકા એકદા દ્વારિકા એકવાર દ્વારપાળે ભવ્યમૂર્તિ ભવ્ય આકારવાળા સંન્યાસીને જોયું ભવ્યમૂર્તિ સમાસ થાય છે કર્મધારી પણ સમાસ છે અને બહુવ્રીહિ સમાસ છે ભવ્યમૂર્તિ તો ભવ્યમૂર્તિ વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે એટલે કર્મધારી સમાસ જેની મૂર્તિ ભવ્ય છે તે ભવ્ય મૂર્તિ યસ્ય સહ એટલે બહુવ્રીહિ સમાસ પણ થશે કર્મધારી પણ થશે અને બહુવ્રીહિ સમાસ પણ થશે એકવાર દ્વારપાળે ભવ્ય આકારવાળા સંન્યાસીનામ સંન્યાસીને અપશ્યત જોયો ભૂતકાળ છે ભૂતકાળના રૂપો
અને પ્રત્યય શીખ્યા એ એને રૂપો બનાવતા પહેલા એને આગળ અ મૂકવામાં આવે અપશ્યત હસ્તન ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન તત તયો એવમ વાર્તાલાપ અભવન તત તયો એવમ વાર્તાલાપ અભવત પછી તે બંને વચ્ચે વાતચીત થઈ અભવત એ ભૂતકાળ છે ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન ભૂત ધાતુ છે પછી તે બંને વચ્ચે વાતચીત થઈ વાર્તાલાપ થયો સંન્યાસી કથમ અસ્માન સંન્યાસી ના અપિ તિરસ્કરો છે કેમ અમને સંન્યાસીઓને પણ અવગણો છો કેમ અમને સંન્યાસીઓને પણ અવગણે છે એટલે કહે છે અમે સંન્યાસી છે અને અમારી પણ તમે અવગણના કરો છો દ્વારપાળ ભગવાન પ્રણમામી મહારાજ હું પ્રણામ કરું છું પરંતુ સ્વકીયમ પરંતુ પોતાનો પરિચય સ્વકીયમ પરિચય પરંતુ પોતાનો પરિચય અદત્વા ન આપતા પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર અદત્વા એટલે આપ્યા વગર ન કચિત કોઈ પણ પ્રવેશી ન શકે કચિત ન કચિત પ્રવેશતું અહર્તી ન અહર્તી કોઈ પણ પ્રવેશી શકે નહીં મહારાજ હું પ્રણામ કરું છું પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે એ કહે છે દ્વારપાળ કહે છે કે હું રોકી શકું નહીં પરંતુ પ્રવેશ કરવા માટે બધાએ પોતાનો પરિચય આપવો જ પડે છે પરિચય સિવાય હું કોઈને પણ જવા દઉં નહીં અને કોઈ પ્રવેશી પણ ન શકે સંન્યાસી સત્યમ સાચું છે ક્ષાંત હયમ તે અપરાધ ક્ષાંત એટલે માફ આ તારો અપરાધ માફ કરે કિંતુ પરંતુ અદ્ય આસ્થી કિંતુ અદ્ય પ્રભુતિ પરંતુ આસ્થી તારે સંન્યાસીઓ પંડિત એટલે પંડિતો બ્રહ્મચારી એટલે વિદ્યાર્થીઓ સ્ત્રી એટલે સ્ત્રીઓ બાલા એટલે કન્યાઓને જ ન અવરોધું શકનોશી તારે તું રોકી શકીશ નહીં તું ન રોકી શકે રોકી ન શકે સાચું હે આ તારો અપરાધ માફ કર્યો પરંતુ આસ્થી માનીને તારે સંન્યાસીઓ પંડિતો વિદ્યાર્થીઓ સ્ત્રીઓ અને બાળકોને ચ ન અવરોધમ શકનોશી તું ન રોકી શકે ચ ન અવરોધમ શકનોશી તું ન રોકી શકે દ્વારિક સંન્યાસી બહુક્તમ બહુવત્તા ઉક્તમ સંધિ હે બહુક્તમ એટલે ઘણું બોલાવ્યું સંન્યાસી ઘણું બોલાવ્યું વિરમ એટલે અટકી જા થોબ થોબો એમ સંન્યા દોવારી કહે દોવારી દ્વારપાળ કહે છે સંન્યાસી બહુ બોલાયું વિરમ થોબો વયમ દોવારી કહ અમે દ્વારપાળો બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામય બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી વિરમ અટકીદા થોબો વયમ દૌવારિક અમે દ્વારપાળો બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી સંન્યાસી સાધુ એટલે સારું માર્ગમાદેશ માર્ગ બદલ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી હું મહારાજની પાસે જવા ઈચ્છું છું માર્ગમાં દેશે માર્ગ બતાવ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી હું મહારાજની પાસે જવા ઈચ્છું છું ગંતુમમાં તું ધાતુ છે ગમ ગંતુમ દા દાતું સો શ્રોતું પાપાતું તું પ્રત્યે લાગે તું અને તું પ્રત્યે લાગે તો હિતવર્થ દંત બને છે એ આપણે આગળ શીખી ગયા હિતવર્થ હેતુવત્તા અર્થ કારણ દર્શાવવા માટે સંસ્કૃત સાહિત્યમાં હિતવર્થ ઉદંતનો ઉપયોગ કરવામાં આવે છે આ ગંતું હિતવર્થ ઉદંત છે મહારાજ નિકટે ગંતું ઈચ્છામિ સાધુ સારું સાધુ એટલે સારું માર્ગ માર્ગમાં દેશે માર્ગ બતાવ મહારાજ નિકટે હું મહારાજની પાસે જવા ઈચ્છું છું દ્વારિક ન શક્યમ એ શક્ય નથી પ્રભાતે સવારમાં મહારાજના સંધ્યા ઉપાસના સમયે
प्रवेश सके न तू रात्रो परंतु रात्रे नहीं प्रभाते सवारे महाराज ना संध्या उपासना समय प्रवेशम करतुं प्रवेश करी सको यो न तू रात्रो परंतु रात्रे नहीं सन्यासी किम को भी रात्रो न प्रवेशति सु कोई पण रात्रे प्रवेशी सकतो नथी को अपी कहवत्ता अपी आ द्वारपाल अने सन्यासी ये सन्यासी आ द्वारपाल नी परीक्षा ले छे કે છત્રપતિ શિવાજીના રાજ્યમાં જે નિમાયેલા જે માણસો હોય એ નાનામાં નાનો માણસ કે મોટો માણસ પણ જે નિમાયેલા છે જે નિયુક્ત થયેલા છે એ કેવી રીતે તે નોકરી કરે છે કેટલી એમનામાં પ્રામાણિકતા છે નિષ્ઠા છે એ આ પાઠમાંથી આપણને શીખવાનું છે એટલે એ પ્રમાણે આ સંન્યાસી દ્વારપાળની પરીક્ષા કરે છે કે શક્ય નથી સવારે મહારાજશ્ય પુલ્લિંગ ષષ્ઠી એકવચનીય સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે પ્રવેશમ કરતું મહર્ષિ તમે પ્રવેશ કરી શકો છો નતુ રાત્રો રાત્રે નહીં સંન્યાસી કિમ કોપી કહવત્તા અપી કિમ કોપી કહ અપી રાત્રો ન પ્રવેશતિ શું કોઈ પણ રાત્રે પ્રવેશી શકતો નથી આ પ્રમાણે વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ સંન્યાસી છે એ દ્વારપાળ છે મુખ્ય દ્વારપાળ જે ઉભા છે અને આ સંન્યાસી આવે છે આગળ અને લાલચ આપે છે દ્વારપાળને છતાં પણ એ દ્વારપાળ પોતાનું જે કાર્ય છે એ કાર્યમાં અડગ રહે છે એને કોઈ પણ પ્રકારની લાલચ પણ એને એ લાલચમાં આવતું નથી બરાબર અને છતાં એ પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરે છે તે આ પ્રામાણિકતાનો ગુણ અને જે પોતાની કાર્ય કરવાની પદ્ધતિ એ આ પાઠમાંથી શીખવાનું છે બાકીનું જે છે એ આગળના વિડીયોમાં શીખીશું શુભમ ભવતુ કલ્યાણમ ધન્યવાદ જયતુ સંસ્કૃતમ